કોરોના વાયરસને લઈ દેશમાં અત્યારે પોતાના જીવના જોખમે તબીબ પોલીસ સફાઈ કામદારો અને પત્રકારો પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પોતાની ફરજ નિભાવી રહેલા એક પત્રકાર ઉપર ધારાસભ્યનો ધમકીભર્યો ફોન આવ્યો છે અને ધારાસભ્યને ના શોભે તેવી ભાષામાં આ પત્રકાર સાથે સમાચાર પ્રસિદ્ધ કરવા બદલ ધારાસભ્ય વાત કરી રહ્યા છે। આ ટેલિફોનિક વાતચીત આજે વાયરલ થઈ છે જેમાં એક ધારાસભ્ય એક પત્રકાર સાથે કેટલી હલકી ભાષામાં વાત કરી રહ્યો છે તે તમે સાંભળી શકો છો। આ ધારાસભ્ય બીજું કોઈ નથી પરંતુ વડગામના ધારાસભ્ય અને ભારતના સંવિધાનને બચાવવા માટેની મોટી મોટી વાતો કરતા જિગ્નેશ મેવાણી છે। પત્રકારત્વ લોકશાહીનો ચોથો આધારસ્તંભ છે અને તે નિડરતાપૂર્વક સમાચાર પ્રસારિત કરી શકે છે। ત્યારે કોઈ પત્રકારને સમાચાર પ્રસારિત કરતા અટકાવવા કે પ્રસારિત થયેલા સમાચાર બદલ તેની સાથે ખરાબ વર્તન કરવું તે લોકશાહીનું ખૂન જ છે અને કરી બતાવ્યું છે જિગ્નેશ મેવાણીએ। જિગ્નેશ મેવાણીને જે મીડિયાએ આજે હીરો બનાવ્યો છે તે જ મીડિયાને જિગ્નેશ મેવાણી હવે ધાક અને ધમકી આપી રહ્યો છે। એક ધારાસભ્યને ન શોભે તેવા શબ્દો જિગ્નેશ મેવાણી ફોન ઉપર એક પત્રકારને બોલી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના છાપીના એક વર્તમાન પત્રના પત્રકારને પોતાના જ ફોનથી ફોન કરીને જે રીતે જિગ્નેશ મેવાણી ધમકી આપી રહ્યો છે તે એક શરમજનક બાબત છે। એક ધારાસભ્ય જ્યારે પત્રકારો સાથે આવું વર્તન કરતો હોય ત્યારે આવા ધારાસભ્ય ઉપર શું અપેક્ષા રાખી શકાય। જિગ્નેશ મેવાણીએ આજે જે રીતે બનાસકાંઠા જિલ્લાના એક પત્રકાર સાથે વર્તન કર્યું છે તે ખૂબ જ ખરાબ બાબત કહેવાય અને તેનાથી ખરાબ બાબત એ છે કે જિગ્નેશ મેવાણીના કોલમાં જિગ્નેશ મેવાણીનો અહમ પણ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। શું આવી ધમકી આપી વડગામના ધારાસભ્ય દ્વારા કરેલા ભ્રષ્ટ વહીવટ ઉપર પડદો નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। દેશમાં અત્યારે કોરોનાનું સંકટ છે અને આ સંકટ વચ્ચે જીવના જોખમે પણ કોરોના વોરિયર્સ કામગીરી ચલાવી રહ્યા છે ત્યારે જિગ્નેશ મેવાણી તમે તેમની કામગીરીને બિરદાવી ન શકો તો કંઈ નહીં પરંતુ તેમનું અપમાન તો ન કરો। એકવાર ફરી સાંભળો આ વાતચીત અને દર્શકો જ નક્કી કરો કે આમાં કોની ભાષા હલકટ છે અને કોને મર્યાદા જાળવવાની જરૂર છે। મારી જોડે છે ને ગીરી કરવામાં ધ્યાન રાખજે હવે પછી નથી કરી હું બોલું ને એક શબ્દ ના બોલીશ પેલા સાંભળી લે હા હા બરાબર બરાબર આ પ્રમાણેની અફવા ઉભી કરવી બરાબર એ ક્રિમિનલ ઓફેન્સ ની વ્યાખ્યામાં પણ આવે છે બરાબર બરાબર તારે અનુભવ કરવો છે એટલે તને કીટ ના મળી હોય ને બરાબર બિન જરૂરી દાપણ છે ને નહીં કરવાનું આપણે પાસે ટીમમાં કામ કરતા ટીમના કામ કરતા હોય છતાં મારે આપવું નહીં આપવું હું સમજું છું હા પણ ટીમમાં અવોઈડ કરવામાં આવે તો એ તો પછી ના ચાલે એ પણ ટીમમાં અવોઈડ ટીમમાં કોને અવોઈડ કરવાનું કોને સાચા કોને મારો વિષય છે હા બરાબર એનો મતલબ એમ નહીં કે તું શબ્દ લખ્યા ને લખાવે બરાબર બરાબર એટલે તું તો છે ને પેલી તું એટલું લખાઈ શકીશ તું શું કરી શકીશ ને તને અંદાજ નથી હા ધ્યાન રાખજે હવે બરાબર બરાબર સુધરી જજે વેળાસર હા ચાલ નીકળ। જ્યારે તમે વાત વાતમાં સરકારને બંધારણના મુદ્દાને લઈ ભીડવા અને પબ્લિસિટી મેળવવાના પ્રયાસો કરી રહ્યા છો તો તમે શું કરી રહ્યા છો? શું ડૉક્ટર ભીમરાવ આંબેડકર જેવી મહાન વ્યક્તિએ ભારત જેવા દેશનું બંધારણ તૈયાર કર્યું હતું તેમાં પત્રકારો સાથે આવી ભાષામાં વાત કરવાનો ઉલ્લેખ કરેલો છે? જે પત્રકારે સમાચાર બનાવ્યા હશે તેણે પણ પૂરતા પુરાવા હશે ત્યારે જ બનાવ્યા હશે અને તેમ છતાં સમાચાર ખોટા હોય કે અફવા હોય તો તેની સામે દેશની ન્યાય પ્રણાલી મોજૂદ છે। જાતે ન્યાયાધીશ બનીને પત્રકારને આ રીતે ધમકી આપવી મેવાણી સાહેબ તે પણ એક ક્રિમિનલ ઓફેન્સ જ છે।